સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં એલસીબીએ ગોડાઉનમાંથી માલ કબજે કર્યો અને આજે 9 દિવસ બાદ પણ છેતરપિંડીનો કોઈ કેસ નોંધાયો નથી તો ભીનું સંકેલાયું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું. સાબરકાંઠા જિલ્લાની એલસીબી અને ખેડબ્રહ્મા પોલીસ એકબીજાને ખો બતાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડવા ચેકપોસ્ટ પાસે કોમ્બિંગ નાઇટ દરમિયાન જે ઇસમોને આધાર પુરાવા વગર પકડવામાં આવ્યા હતા ત્યારબાદ 9 દિવસ બાદ પછી કોઈ પણ જગ્યાએ કેસ દાખલ કરવામાં ન આવતા વેપારીઓને લાગે છે કે અમારો દાવ થશે. ખેડબ્રહ્મા શહેરમાં આવેલા માલ સામાનના ગોડાઉનમાં રાત્રિ દરમિયાન જે સીઝ કરવામાં આવ્યા હતા તે જિલ્લા એલસીબીએ 34,52,998 અને બંને વેપારીના ગોડાઉનમાં 34,62,075 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં એક ગોડાઉનમાં જીન પાછળ દુકાન નંબર 7 જેના માલિક ઈશ્વરચંદ્ર વધીચંદ્ર ખીયાજી પ્રજાપત ચેનુના જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમો તેમજ ઘર વપરાશના સાધનો અને બીજું ગોડાઉન પ્રજાપતિ સોસાયટી પાસે અંજલી ટ્રેડર્સ ઇલેક્ટ્રિક આઇટમ એન્ડ મર્ચન્ટ નામનું ગોડાઉન છે. આ માલની વિગતનું કોઈ પણ જાતનું પંચનામું કરેલ નથી તેમજ ખેડબ્રહ્મા શહેરમાંથી સુઈ રહેતા લોકોને ઝડપ્યા હતા તો ખેડવા ચેકપોસ્ટ પાસે કોમ્બિંગ નાઇટ દરમિયાન પકડવામાં આવ્યાનું પોલીસે ચોપડા નહોતા. અનેક તર્ક વિતર્કો ચર્ચામાં થઈ રહી છે. 9 દિવસ સુધી તપાસમાં કંઈક ઉપજ્યું નથી તેવું લાગે છે. રમેશ વૈષ્ણવ, ZX TV, ખેડબ્રહ્મા.